નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં આ વખતે ગરમી પડી રહી છે આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે ત્યારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું ગુજરાત અગન ભઠ્ઠી બન્યું છે અમદાવાદમાં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે ગાંધીનગરમાં પણ છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસામાં પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી ભુજમાં બેતાલીસ પોંટ આઠ ડિગ્રી અમરેલીમાં ચુમ્માલીસ ચાર ડિગ્રી જ્યારે કે ભાવનગરમાં બેતાલીસ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નયું રાજકોટમાં તેતાલીસ આઠ જ્યારે કે વડોદરામાં પિસ્તાલીસ અને સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર તરીકે છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં હિંમતનગરમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ડીસામાં પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ભુજમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ નવ વડોદરામાં પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે અમદાવાદમાં વધુ ગરમી રહેશે તેવી આગાહી કરી છે અમદાવાદમાં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો ઉત્તર પશ્ચિમી પવન કૂંકાવાના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે ચાર દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે

પાંત્રીસ ટકા જે એનું ગ્રીન કવર છે એ નથી એટલે ઝાડું કપાયા એની વ્યવસ્થા કપાઈ પાણીના જે સોર્સ હતા એ ખતમ થયા એ સ્વયં સરકાર એ વાતનું સ્વીકારે છે કે છેલ્લા આઠ વર્ષની અંદર પાંત્રીસ ટકા ગ્રીન કવર છે જે ગુજરાત અમદાવાદનું છીનવાઈ ગયું છે નથી રહ્યું કેમ નથી રહ્યું તો હાઈરાઈઝ બિલ્ડિંગ તમે બનાવી હવા જે છે આ આવન જાવન થાય છે એને એ અવરોધાય છે એકસો ચાલીસ ટકા એસી વધી છે એસીનું પ્રમા જે ચલણ છે એ વધ્યું છે કેમ કારણ કે અમદાવાદ શહેર કે અમદાવાદ શહેર જેવા જે વિસ્તારો છે એની અંદર લોકોને ગરમી વધારે અનુભવાય લોકો એ પહેલાં પંખા પછી કુલર અને પછી એ એસી પર લોકો આવે છે લોકોને એવું લાગે છે એ લોકોના ઘણી ઘણા પરિવારો તો એવા છે કે જેમાં વૃદ્ધ માતા પિતા હોય છે વૃદ્ધ લોકો હોય છે એમના માટે આ એસીની જરૂરિયાત પડતી હોય છે લોકો માટે એ કદાચ લક્ઝરી ન હોઈ શકે પણ એ જરૂરિયાત માટે હોઈ શકે છે બીજી વાત કે જે નિયમો બનાવવામાં આવે છે કે તમે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કઈ રીતે કરશો તમામ વસ્તુ કઈ રીતે કરશો એમાં પર્યાવરણની કોઈ બાબતને ધ્યાન રાખવામાં આવતી નથી કે તમે ગ્રીન કવર કઈ રીતે કરશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે ખાસ કરીને કહીએ કે વેધર ડિપાર્ટમેન્ટ છે એટલે કે જે આ તમામ આગાહીઓ કરે છે હવામાન વિભાગ એની વચ્ચે બી સંકલનનો અભાવ છે થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે જ્યારે યલો એલર્ટની જાહેરાત કરી હવામાન વિભાગે તાત્કાલિક એએમસીએ રેડ એલર્ટની જાહેરાત કરી બે દિવસ સુધી મુદ્દો ચાલ્યો પછી એમસીએ બેકફૂટ કર્યું મતલબ કે એને જાણ ભી નથી કે કઈ ક્યારે તમે નિયમો બનાવો તો એનું પાલન કઈ રીતે કરાવવું અને શું વિસંગતતાઓ છે માત્ર કરવા માટે કરવામાં આવી છે પછી સરકારે જાહેરાત કરી કેન્દ્ર ગુજરાત સરકારે કે એકથી ચાર તમે જે છે એ થોડી રાહત આપો જે લોકો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે તમામ વસ્તુ છતાં કાલે જ્યારે રિયલિટી ચેક થયું આખા ગુજરાતમાં કહું ઠેર ઠેર ખાનગી બિલ્ડરો ત્યાં તો ઠીક છે એ લોકોમાં માનવ માનવતા નથી હોતી કારણ કે એ લોકો એ લોકો માટે પૈસો એમનો પરમેશ્વર હોય છે એટલે એ માનવની કિંમત એટલા માટે નથી હોતી પણ સરકાર તંત્ર પોતાનું જે કન્સ્ટ્રક્શન કામ હતું ત્યાં પણ બપોરે મજૂરો કામ કરતા દેખાયા હતા મતલબ સાફ છે કે તંત્ર પાસે કોઈ એવું આયોજન હતું નથી હજુ વરસાદ આવશે ત્યારે મોટી મોટી વાતો થશે વૃક્ષો લગાવો વૃક્ષો લગાવો વૃક્ષો લગાવો પણ પછી વૃક્ષોનું શું થાય છે એમાં એક એ બી એક મસ્ત મોટું કૌભાંડ છે એમાં નીચેથી લઈને તમામ ઉપર સુધી તમામ પૈસા પહોંચતા જશે સૌથી કરુણ વાત કે આપણા રાજ્યના જે સીએમ છે પોતે બિલ્ડર છે એમને બી કોઈ લેવા દેવા નથી કે કઈ રીતે કામ કરવાનું કઈ રીતે શું કરવાનું કે કઈ રીતે લોકોને રાહત મળે કઈ રીતે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કારણ કે એમને પણ ખબર છે કે કન્સ્ટ્રક્શનથી જ પૈસા મળે છે ઝાડ ઉગાડવાથી પૈસા મળતા નથી કે પછી કોઈ એવો સોર્સ જ્યાં તમને ઠંડક આપે પાઉન્ડ સોર્સ તમે કહો ગામડાઓમાં પહેલાં કે શહેરોમાં પહેલાં તળાવો મોટા મોટા રહેતા હતા અત્યારે કોઈ તળાવમાં તમને પાણી નહીં જોવા મળે કેમ કારણ કે સરકારની અણાવડત છે કારણ કે વરસાદમાં પાણી વહી જાય છે પાણીનું કન્ઝર્વેશન કઈ રીતે કરવું એનું કોઈ એની પાસે સુવિધા નથી હોતી સીએમ તરીકે જ્યારે નરે નરેન્દ્ર મોદી હતા ત્યારે કન્વીનિયન્ટ કન્વીનિયન્ટ એક્શન એ ગ્લોબલ વોર્મિંગ ઉપર અને ક્લાઇમેટ ચેન્જ ઉપર પુસ્તક લખ્યું હતું પણ એમણે પણ ખાલી પુસ્તક લખ્યું કામ કઈ રીતે કરવું એ કામ ન તો એ પોતે રીતે સમજાવી શક્યા લોકોને ન તો તંત્રને અહીંયા જિલ્લાથી લઈને ઉપર સુધી કોઈને તૈયાર કરી શક્યા આપણે એવું નથી કહેતા કે તમામ જે જવાબદારી છે સરકારની છે પણ લોકભાગીદારીથી તમે કઈ રીતે જોડી શકો લોકોને એ વસ્તુ પણ સરકાર જે છે એ તંત્ર નથી કરતું કારણ કે એના પોતાના જે નિયમો છે એ નિયમોમાં એટલી બધી વિસંગતતા છે એક ઝાડ તમારે કાપવું હોય તેના માટે પચાસ જે અરજીઓ કરવાની હોય છે પણ સરકારે જ્યારે રોડ બનાવવાનું હોય કન્સ્ટ્રક્શન કરવાનું હોય ત્યારે એક સાથે હજારો વૃક્ષો કાપી દેવામાં આવે છે પછી એનું પ્લાન્ટેશન કઈ કઈ જગ્યાએ કરવામાં આવે બીજી જગ્યાએ એટલા ઝાડો કઈ રીતે ઉગાડવામાં આવે માત્ર ઝાડ જ એવું નથી હોતું કૃષ્ણા કે ઝાડ ઉગાડો એટલે તમારું ક્લાઇમેટ ચેન્જ સુધરી જાય એના માટે તમારું પ્રદૂષણ કઈ રીતે રોડ આજે પણ તમે જુઓ એ અનેક ડમ્પિંગ સાઇટો છે ત્યાં કઈ રીતે તમામ કચરાનું જે છે ડિસ્ટ્રિબ્યુશન થવું જોઈએ એનું નિકાલ કઈ તો એનું કોઈ સાધન નથી તમારા પાણીના સોર્સ જે છે એ કરપ્શન કરીને જીપીસીબી હોય વારંવાર તમારી નદીઓ પ્રદૂષિત થાય છે તેના માટે સર હાઈકોર્ટ કહો કે સુપ્રીમ કોર્ટ એટલી બધી દંડો પછાડે છે નારાજ થાય છે પણ તંત્રને કંઈ નથી પડી કારણ કે નીચેથી લઈને ઉપર સુધી મેં તમને કીધું એ કે હર શાક બેઠા હૈ અંજામે ગુલિસ્તા ક્યાં હોગા કરપ્શન કરીને તમામ લોકો ફેક્ટરીઓને છૂટ આપે છે કે તેઓ પાણી નદીના સોર્સમાં નાખે ગટરની નીચે અંદર નાખે અને એનો કોઈ પણ ટ્રીટમેન્ટ માટે જે છે એ વ્યવસ્થા ન કરે કારણ કે એમને ખબર છે કે ત્યાં જઈને શેઠિયાઓની આગળ એનું ચરણ ચુંબન કરીશું તે ક્યાંક થોડા પૈસા એમને આપી દેશે અધિકારીઓને અને અધિકારીઓ પદાધિકારીઓ પોલિટિશિયનો હું તમને નારોલ કઠવાડા આ તમામ જગ્યાનું ઉદાહરણ આપી શકું જ્યાં કોર્પોરેટરોથી લઈને ધારાસભ્યોથી લઈને અને તમામ લોકોને પૈસા જાય છે એ અને એના માટે જ એને અટકાવવા માટેનું કોઈ સાધન નથી કારણ કે એમને ખબર છે કે પૈસા મળશે તો અમે તો બંગલામાં રહીશું પણ જે સામાન્ય પતરામાં રહેતો વ્યક્તિ છે જે સામાન્ય ઝોપડામાં રહેતો વ્યક્તિ છે એ કઈ રીતે જીશે એની ચિંતા કોઈની નથી માત્ર મતોની ચિંતા હોય છે એટલે અનિલ સવાલ એ છે કે આપણી પાસે તો છાપરું છે આપણી પાસે તો ઘર છે પરંતુ જે લોકો રસ્તા પર રહે છે એ લોકોનું શું આવી ગરમીમાં એમની માટે તો કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી હોતી બિલકુલ એ લોકોનું કઈ નથી સરકાર માટે ગાઈડલાઈન બહાર પાડશે કે ભાઈ ગરમીમાં તમારે ઘરમાં રહેવું ગરમીમાં નીકળવું નહીં કારણ કે તમને લૂ લાગી જશે કારણ કે તમે શાહરૂખ ખાન નથી કે તમે મેચ જોવા જાઓ તમને લૂ લાગે અને તમે મોટી હોસ્પિટલમાં દાખલ થઈ શકો કારણ કે તમારા પાસે એક છાપલું નથી ને સરકાર પાસે તમારી માટે સામાન્ય લોકો માટે હું તમે તો રસ્તા ઉપર વાત કરવાની કહું તો હું સામાન્ય વર્ગની વાત કરું છું જે લોકો મહિને વીસ પચીસ હજાર રૂપિયા કમાય છે એ લોકોની હું તમને વાત કરું છું એ લોકો માટે પણ કોઈ વ્યવસ્થા નથી મેં તમને એક કહ્યું કે માત્ર એક જ વસ્તુ નહીં કે તમે ઝાડ ઉગાડશો ને તમારું પર્યાવરણ તમારું વીજળી બચાવવા માટે તમારી પાસે શું વ્યવસ્થા છે સરકાર એવા તમામ ફંડા શોધી લે છે જેનાથી તમારાથી એ પૈસા ઉઘરાવી શકે પણ તમને સુવિધાના નામે જ્યારે કોઈ વ્યવસ્થુ આપવાની હોય કે તમને કમકમ સ્વચ્છ શુદ્ધ હવા આપી શકે શુદ્ધ પાણી આપી શકે એવી કોઈ વ્યવસ્થા એની પાસે નથી હોતી માત્ર એની પાસે પરિપત્રો હોય છે પણ પરિપત્રોનો અમલ કરાવવા માટે જે ઈચ્છાશક્તિ જોઈએ એ નથી હોતું કારણ કે એમને મતોથી મતલબ છે એમને તમને સુવિધા આપવાથી મતલબ નથી અને એ તમામ વસ્તુ એટલા માટે છે કારણ કે લોકો મુખ્ય મુદ્દાઓને લઈને પોતાની સરકાર પોતાના પ્રતિનિધિઓને નથી ચૂટતા હું માત્ર એક પક્ષની વાત નથી કરતો તમામ પક્ષોમાં આવી જ હાલત છે અને એટલા માટે જ આજે નહીં તો કાલે તમને કહું ક્લાઇમેટ ચેન્જને જો કોઈ પણ લોકોને હવે ગંભીર નહીં થાય તંત્ર ગંભીર નહીં થાય તો આના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ થશે તમે વિચાર કરો એકસો એકત્રીસ એકસો એકત્રીસ વર્ષમાં ગુજરાતમાં ગુજરાત અને અમદાવાદની વાત કરીએ તો છઠ્ઠી વખત કે પાંચમી વખત આવી સ્થિતિ છે કે તમે તમારે પિસ્તાલીસ ઉપર છેતાલીસ ઉપર જે પારો છે એ પહોંચી જાય અને હજુ પણ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જો લોકો નહીં સુધરે જો તંત્ર નહીં સુધરે તો લોકોને ભોગવવા માટે તૈયારી રાખવી પડશે અને તમને કહું કાલના દિવસમાં પંદર લોકો હીટવેવથી જે છે એ મરી ગયા છે પણ એની ચિંતા નથી કાલે કોંગ્રેસે માંગ પણ કરી છે કે હિટવેવના કારણે જે લોકો મર્યા છે એમને થોડું વળતર આપવામાં આવે પણ પોલિટિકલ વસ્તુ હોઈ શકે છે પણ સવાલ એટલું જ છે કે લોકોએ હવે જાતે સુધરવું પડશે આ ટર્નિંગ પોઈન્ટ છે જો અહીંયાથી નહીં વળીએ તો પછી આપણા વારસો વારસા ને વિરાસતમાં આપણે આપણા લોકોને શું આપીશું આપણા આગામી વંશજોને શું આપીશું એક મોટો સવાલ રહેવાનો છે જી જી આભાર અનિલ સમગ્ર માહિતી